whether you end but don't repeat command. Walk, quick walk, slowly. Stop. Walk quickly. Stop. Walk slowly. Stop. Walk quickly. Stop. You take me. Listen to me. Do as I do and say as I say. એટલે તમારે પણ સાથે સાથે કમાન્ડને કરતા જવાનું છે ને બોલવાનું છે. વોક સ્લોલી. સ્ટોપ. વોક ક્વિકલી. સ્ટોપ. વોક સ્લોલી. વોક ક્વિકલી. સ્ટોપ. એના પછી આપણે લિસનિંગ એક્ટિવિટી કરતા હતા. પોલીસની એક્ટિવિટીમાં તમને એક લીન ફોગલેડી છે, ધ પેર એન્ડ ટુ ફ્રેન્ડ્સ વાળી જોજો અને જે સમજાય એ તમારી નોટમાં લખીને રાખજો. ચલો હવે આપણે રીડિંગ પ્રોસેસ કરીશું. બેટ, બેટ, કેટ, મેટ, મેટ, રેટ, રેટ, ફેન, ફેન, કેન, કેન, pen, pen, van, van, net, net, jet, jet, hen, hen, pen, pen, ten, ten, peen, peen, bean, bean, ween, ween, pig, pig, wig, wig, pot, pot, cot, cot, dot, dot, box, box, fox, fox, bun, bun, gun, gun, sun, sun, mug, mug, jug, jug, hand, hand, pen, pen, rat, rat, man, man, cat, cat, not, not, fat, fat, mat, mat, sit, sit, bun, bun, gun, gun, fun, fun, not, not, dot, dot, pot, pot, mud, mud, peen, peen, butt, butt, tin, tin, bean, bean, gum, gum, mum, mum, sum, sum, win, win. હવે આપણે આને રીડિંગ પ્રોસેસ કરી હવે આપણે વર્કશીટમાં જઈશું. જુઓ હવે વર્કશીટમાં શું કરવાનું છે. ડે થ્રી. હવે જો હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું એટલે સૂચના વાંચું છું. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધેર નેમ્સ. ચિત્ર જુઓ અને તેના નામ લખો. હવે તમારે ચિત્રને જોવાનું છે અને તેના નામ અહીંયા લખવાના છે. હવે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કેપ. તો આ કેપનું સ્પેલિંગ લખવાનું સી એ પી, કેપ. આવી રીતે લખવાનું છે. હવે આ બધા ચિત્ર તમારે જોવાના છે અને એના નામ લખવાના છે. હવે જો ક્વેશ્ચન નંબર ટુમાં શું કરવાનું છે. એડિટ ઓન મોર વર્ડ વિથ ધ સેમ સાઉન્ડ. આપેલ સરખા અવાજવાળા શબ્દ મુજબ નવો શબ્દ લખો. હવે આમાં તમારે શું કરવાનું છે જુઓ. આપેલ તમને આ બધા આપી દીધા છે. હોટ, કોટ, નોટ, લોટ. તો તમને આવી જ રીતે આવું સેમ સાઉન્ડ લખવાનું છે. તો હવે જો હું બતાવું છું અહીંયા છે હોટ, કોટ, નોટ, લોટ. તો આપણે અહીંયા લખી શકીએ પોટ, પી ઓ ટી, પોટ. આવી રીતે લખી શકીએ. જો હું એકવાર લખીને, ચાલો હું લખીને બતાવું છું જુઓ. પી ઓ ટી, પોટ. તો જો પાછળનું સેમ થાય છે, સેમ સાઉન્ડ બોલાય છે. હા, હવે તમારે આવી જ રીતે ફીગ, વીગ, જીગ, બીગ. તો
તમારે અહીંયા એના જેવું જ નવું સાઉન્ડ લખવાનું છે. પછી અહીંયા ચાલો હું તમને લોકોને એક કરીને બતાવું છું. જો ફીગ વીગ જીગ બીગ, હું લખીશ પીગ, પી આઈ જી, તો શું લખીશ? પીક. બરાબર. હવે જો અહીંયા પણ આ સેમ સાઉન્ડ થયું, પાછળનું સેમ સાઉન્ડ બોલાય એવા લખવાના છે. હવે આમાં છે ટીન બીન વીન ડીન, તો હવે તમારે વિચારીને અહીંયા થ્રી વર્ડ લેટરનું સેમ સાઉન્ડ લખવાનું છે. કેન ફેન ટેન મેન, તો અહીંયા તમારે જે સેમ સાઉન્ડ આવડતું હોય તમારે અહીંયા વિચારીને લખજો. હેન પેન ડેન કેન, આવી રીતે અહીંયા પણ સેમ સાઉન્ડ લખજો. નન રન સન ફન, આવી રીતે તમારે અહીંયા એ કરવાનું છે. ચલો હવે અહીંયા જો શું છે નીચે, સર્કલ ધ પિક્ચર્સ ધેટ એન્ડ વિથ ધ સાઉન્ડ બિલો. હવે જો આમાં શું કહે છે ઇન્સ્ટ્રક્શન ક્વેશ્ચન થ્રીમાં, તમને લોકોને એક બે સાઉન્ડ આપેલા છે, બધામાં આપ્યા છે ઓગ એટ ઓન એડ ઇન ઓક્સ. બરાબર. હવે તમે આના આગળ કંઈ લગાવી દો તો શું બને? જેવી રીતે હું લગાવું છું ડી લગાવું છું, બરાબર, આ ડી લગાવી દીધું, શું બનશે? ડ ઓ ગ ડોગ, શું બન્યું? ડોગ. તો હવે તમારે આમાં શોધવાનું કે અહીંયા ડોગ વાળું સાઉન્ડ કયું છે, તો આ છે. હવે એના ઉપર આપણે સર્કલ કરવાનું. આવી રીતે કર્યું સર્કલ, હા. પછી આવી રીતે આને આ ફેન છે, શું છે? ફેન. તો ફેનમાં ઓગ બોલાય છે? ના, નથી બોલાતું. આ છે લોગ, શું બોલાય છે? લોગ, એલ ઓ જી, લોગ. તો પાછળ શું બોલાય છે? ઓજી બોલાય છે, લોગ. તો આને પણ આપણે શું કરવાનું? સર્કલ કરવાનું. હવે આ શું છે? આ સન છે, શું બોલાય છે? સન. તો સનમાં ઓગ બોલાય છે? ના, નથી બોલાવતું, તો આપણે આના ઉપર સર્કલ કરવાનું નથી. હવે આ છે એટ, ચાલો અહીંયા છે એટ, તો આ શું છે? કેટ, રેટ, સોરી રેટ, રેટ છે, તો એટ બોલાય છે, હા. તો એના ઉપર શું કરવાનું? ગોળ. પછી કેપ, કેપમાં એટ બોલાય છે? ના. પછી નેટ, નેટ, હા, નેટમાં બોલાય છે, તો એના ઉપર ગોળ કરવાનું. કેટ, કેટમાં પણ એટ બોલાય છે. હવે આવી રીતે તમારે અન, જેવી રીતે આ શું છે? સન, સન છે, તો સન બોલાય છે, તમારે ગોળ કરવાનું. પછી આવી રીતે તમારે બધા ચિત્રને જોવાનું છે, એડ, આ બધા ચિત્રને જોવાનું, આને જોવાનું, અને જેના ઉપર ગોળ તમને લાગે કે આ બોલાય છે સાઉન્ડ, એના ઉપર શું કરવાનું? ગોળ કરવાનું. હવે જો ના ખબર પડે ને તમારે મને મેસેજ કરજો, તો હું તમને લોકોને ફરીથી સમજાવીશ.